હેલો ફ્રેન્ડ્સ, ડીન્સ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક ખાસ પ્રકારનો મસાલો, જેને તમે ઓલ ઇન વન મસાલો પણ કહી શકો છો. આ મસાલો આપણે ઉપયોગમાં લેવાના છે આપણી આવાવાળી નવી રેસીપીમાં, જેનું નામ છે ઊંધિયું, અને બીજી એક ડીશ છે સાકુત્સવનું શાક. તો અહીં આપણે તૈયાર કરીશું બંને પ્રકારના મસાલા, જેમાંથી એક છે ગરમ મસાલો અને બીજો છે ફરસાણ મસાલો. આ બંને મસાલા ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ થોડા સમયમાં ફટાફટ બની પણ જાય છે. તો ચાલો બનાવી લઈએ આ બંને મસાલા. તો પહેલા બનાવીશું આપણે ગરમ મસાલો, જેના માટે આપણને જોઈશે સૂકા લાલ મરચાં, બે ચક્રફૂલ, જાવંત્રી, મોટો એલચો, નાની એલચી, તજ, લવિંગ, તેજપત્તા અને મરિયા. આ બધા મસાલાને આપણે મિક્સરના જારમાં દળી લઈશું અને પાવડર બનાવી લેવાનો છે. મેં એ લીધા છે 10-12 સૂકા લાલ મરચાં, 4-5 તેજપત્તા, જેને તમાલપત્ર કહે છે, 3 એલચા લીધા છે મોટા, 5-7 નાની એલચી, 1 ટુકડો તજનો, 5 લવિંગ, 2 ચક્રફૂલ, 3 જાવંત્રીના ફૂલ, અને સાથે ઉમેરીશું 1 ચમચી જેટલા કાળા મરી. આ બધી સામગ્રી આપણે મિક્સરમાં લઈને દળી લેવાની છે અને એનો પાવડર બનાવી લઈશું. આપણે તેને કકરું તળવાનું છે. અહીં આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કરકરો છે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, એટલે આપણે એને ચાળવાની પણ જરૂર નથી. આપણે આ મસાલાને એક વાટકીમાં કાઢી લઈશું. આપણે જે મસાલા લીધા છે એ બધા જ મસાલા શેક્યા વિનાના છે, મતલબ કે કાચા છે. અહીં આપણો ગરમ મસાલો તૈયાર થઈ ગયો છે. તમે આ મસાલો સ્ટોર કરી શકો છો, સાથે તમે આ ફરસાણમાં પણ ઉમેરી શકો છો. હવે આપણે બીજો મસાલો તૈયાર કરી લઈશું, જે ઊંધિયાની સાથે સાથે શાકોત્સવમાં પણ ઉમેરવામાં આવે છે. તેના માટે જોઈશે આખા સૂકા ધાણા, તલ, જીરું, કાચા શિંગદાણા, કાજુ અને મગજતરીના બીજ. આ બધી જ વસ્તુને મિક્સચરમાં અધકચરું દળી લેવાનું છે. તો મિક્સર જારમાં ઉમેરીશું આપણે 1 મોટી ચમચી જીરું, 2 મોટી ચમચી તલ. અહીં મેં 2 મોટી ચમચી તલ લીધા છે, જો તમને વધારે પસંદ હોય તો વધારે ઉમેરી શકો છો. સાથે ઉમેરીશું મગજતરીના બીજ, જે 50 ગ્રામ છે, 50 ગ્રામ કાચા શિંગદાણા ઉમેરીશું અને 50 ગ્રામ જેટલા આખા સૂકા ધાણા ઉમેરીશું. થોડા ધાણા શાકમાં ઉપરથી નાખવા રવા દઈશું. 50 ગ્રામ જેટલા કાજુ ઉમેરીશું અને હવે આપણે તેને અધકચરું દળી લેવાનું છે. અધકચરું દળી લીધા પછી આપણે તેને એક વાટકામાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર છે અને આપણે અધકચરું દળવાનું છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. જો ફાઇન પાવડર હશે તો તે એકદમ લોટની જેમ મિક્સ થઈ જશે, ભેગું થઈ જશે. આ અધકચરો મસાલો તમે કોઈ પણ ભરેલા શાકભાજીમાં પણ ઉમેરી શકો છો, જે ખૂબ સરસ લાગે છે. તો આપણા અહીં બંને મસાલા તૈયાર થઈ ગયા છે. એક છે ગરમ મસાલો, એક છે ફરસાણ મસાલો. આ બંને મસાલાનો ઉપયોગ કરીને આપણે ઊંધિયું અને સાકોત્સવનું શાક એમ બે રેસીપી બનાવવાના છે. તો તમે પણ આ રેસીપી અચૂકથી ટ્રાય કરજો અને ઘરે મસાલા તૈયાર કરજો, જેનાથી સ્વાદિષ્ટ ઊંધિયું અને શાક તૈયાર થશે. જો રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ જરૂર પ્રેસ કરજો. તો આવાવાળી હરેક નવી રેસીપીની જાણકારી તમને મળતી રહેશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.